ભુજના મંદિના નગરમાં એકમાં રહેતા ઇમ્તિયાઝના જૂના ઝઘડાનો મંદુખ રાખી એ જાજ દ્વારા માર મારવામાં આવ્યો હતો. ઇમ્તિયાઝની સાથે તેમની માતા મેમુનાબેનને પણ ઈજા પહોંચી હતી, જેથી માતા અને પુત્રને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લાકડી જેવા હથિયારથી ઇમ્તિયાઝને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવના પગલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. મારો છોકરો બનાવ એમ કે અમે કામ કરાવીએ છીએ ને, તો એ લોકો કહે કે અમારી જમીન છે, સમજે, એના માટે અમારો કેસ હાલતો હતો ને પછી એક ફરિયાદ કરી આવ્યા હતા. હા, ને પછી કાલે છે ને તેની અમારું કામ ચાલુ હતું, કાલે એની માં આવી પહેલાં, એની માં કકડિયાને કીધું કામ બંધ કરો નહીં તો પછી એ ખૂન ઉડશે, સમજે, એમ ધમકી દઈને હાલી ગઈ એની માં. ને પછી અમે કામ બંધ ન કરાવ્યું ને પાછી આજ વળી કામવાળા આવ્યા તો એ છોરો આવ્યો પહેલાં, મારો જેઠનું છોકરો, એ આવીને હોંડા માટે ઉતરીને બધે હથિયાર લઈ આવ્યો હતો ને ચાર ખાન જણા એના દોસ્તા ને એની માં હતી ભેગી ને એનું બાપ એ પાછળ હતા, સમજે, ને આવ્યો ભેગો હમણાં અને પહેલાં કડિયાને ધમકીઓ આપી ને અમે કીધું કે ઉપજી ઉભી અમે પોલીસને કહીએ છીએ, એટલે હમલા આમાં ઉપર હમલા કરે, એટલે મારા છોકરાને ડાયરેક્ટ અટક કરી પહેલાં છોરીનું ને પછી મને હાથમાં અહીંયા ધુક્કો માર, પછી મારો ડેને બધે ઘરમાંથી નીકળ્યા ને પછી ભાગા એ લોકો. મારો એક મારી જેઠાણી હતી જન્નત એજા છુચિયા, એની માં ને એનું બાપ ને બીજા ચાર જણા આવી કોણ હતા ખબર નથી. મહિના પહેલાંની વાત છે, સમજે, અમારી અમારી જમીન ઉપર અમે બનાવીએ છીએ તો એ કહે છે કે એ અમારું છે, એનામાંથી અમારી મગજમારી થઈ હતી બે મહિના પહેલી, પછી પોલીસ ફરિયાદ થઈ હતી, પછી વળી હમણાં બાંધડી રહીને એ અમારા ઉપર વળી કેસ કરી. અમારી સાસુ છે ને એ અમારે ભેગી રહીએ છીએ, એટલે એ કહે કે અમે એમને મળવા ગયા ને પછી એ લોકો છે તે અમારા ઉપર છોરીનો અટકને કરી, પછી અમને પોલીસ બોલાવીને વળી જામીનમાંથી અમે છૂટા થયા. વળી એને 15-20 દી થઈ ગયા ને પાછું વળી એ જુ અમે કામ કાલ ચાલુ કરાવીને કાલ અટાનું પાછું એમ કાલ પહેલાં ધમકી દઈ ગયા ને આજે મારવા આવ્યા ડાયરેક્ટ ને મારીને ભાગી જ ગયા એમ.